નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. જ્યારે કોરોના વાયરસની મહામારી ફેલાઈ ગઈ છે ભારતમાં અને વિશ્વમાં, ત્યારે આ ઇન્ફેક્શન શું છે અને એ કેવી રીતે ફેલાય છે અને એમાં શું શું તકેદારીઓ લેવી જોઈએ, એ માટે આજે ખાસ અમે અહીં બોલાવ્યા છે ડૉક્ટર પ્રતિક સાવજ, જે સાઉથ ગુજરાતમાં એકમાત્ર ઇન્ફેક્શન સ્પેશિયલિસ્ટ છે. એટલે આપણું ભાગ્ય છે કે એમને આટલી મારામારીમાં પણ એમણે સમય કાઢીને આજે આ ટોક શો માટે અહીં પહોંચ્યા છે. તો કોરોનાની વિશે જે લોકોના ની જે સમજ છે એને થોડો ઉજાગર કરીએ અને લોકોને એ સમજાવીએ કે એમાં તકેદારીઓ શું લેવાની છે અને આગળ જઈને શું પરિસ્થિતિ વણશે એના વિશે થોડી આપણે વાતો કરશું. તો સૌથી પ્રથમ મારે તમને પૂછવું કે એક બેઝિક ક્વેશ્ચન કે કોરોના વાયરસ એ શું છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને હું ખૂબ ખૂબ આભાર માનું છું દિવ્યાંગ ન્યૂઝ ચેનલનો કે જેઓએ મને ઇન્વાઇટ કરો આ હેલ્થ ટોક શો માટે. કોરોના વાયરસ એવી વસ્તુ છે કે મને એવું નથી લાગતું કે કોઈ લોકોને નહીં ખબર હોય. કોઈ પણ ન્યૂઝપેપર ખોલો તમે, કોઈ પણ સોશિયલ મીડિયાની સાઇટ ખોલો, 90% વધારે કોરોના વાયરસના મેસેજીસ આવે છે. પણ એમાં સાચું કેટલું છે એક બહુ મોટો ક્વેશ્ચન છે. આપણે બેઝિક વાત કરીએ તો કોરોના વાયરસ કેવું છે કે એક રેસ્પિરેટરી ઇલનેસ કરતો વાયરસ છે. એટલે જે શ્વાસને ફેફસાઓને અફેક્ટ કરતો હોય એ ટાઈપનો વાયરસ છે. આ વાયરસ કોઈ નવો નથી, 1960 આ વાયરસ પ્રેઝન્ટ છે. પણ એ જે જૂના વાયરસ હતા એ બધા અલગ હતા. આ ન્યૂ મ્યુટેટેડ વાયરસ છે કે આમાં ઘણા બધા મ્યુટેશન્સ આવેલા છે. અને ચાઇનાના વુહાન સિટીમાં આ વાયરસનું ઓરિજિનેટ થયેલું અને પ્રોબેબલી થિયરી પ્રમાણે ચામાચીડિયામાંથી આ વાયરસનો ઉદ્ભવ થયો છે. આ વાયરસ બેઝિકલી એનિમલને ઇન્ફેક્શન કરે છે, પણ સમહાઉ ત્યાંના લોકોનું ડાયટ પેટર્ન, ત્યાંના લોકોનું બિહેવિયર, ત્યાંના લોકોનું રહેણીકહેણીથી એ લોકો એનિમલના કોન્ટેક્ટમાં આવેલા. અને એક વખત એ વાયરસ હ્યુમનમાં એન્ટર થાય પછી હ્યુમન ટુ હ્યુમન એનું ટ્રાન્સમિશન બહુ ફાસ્ટ છે. એટલે ચાઇનાથી ઓરિજિનેટ થયેલો ડિસેમ્બર મંથમાં અને અત્યારે તમે જોતા હશો ન્યૂઝમાં તો ઓલ ઓવર વર્લ્ડમાં એ ફેલાઈ ચૂકેલો છે. એની સ્પ્રેડ જે ફેલાવાની સ્પીડ છે એ બહુ જ હાઈ છે. તો આ જે મહામારી છે એની કોઈ દવા કે કોઈ ડ્રગ કે એવું કોઈ સંશોધન થયું છે? અત્યારે વર્લ્ડની મોટામાં મોટી એજન્સીઓ છે જે ડ્રગ બનાવે છે, બધી જ કંપનીઓનું ડાયવર્ઝન અત્યારે કોરોના વાયરસની ટ્રીટમેન્ટ તરફ શિફ્ટ થયું છે. ન્યૂઝ પ્રમાણે અમારી પાસે 2-3 ડ્રગ્સ એવા છે કે જે પ્રોબેબલી વેક્ટ કરે છે. હું પ્રૂવન નથી કહેતો, એમાં થોડો ઘણો રોલ છે. અને અમારી હેલ્થ ગાઈડલાઇન્સમાં પણ જે મલેરિયાની ટ્રીટમેન્ટમાં યુઝ થતા, જે HIV માટે એન્ટીવાયરસ યુઝ થતા, જે અમુક વિટામિન્સ છે એ વિટામિન્સનો કોરોના વાયરસ પર ઇફેક્ટ છે. તો આપણા પાસે એક સારા ન્યૂઝ એવા છે કે અત્યાર સુધીમાં આપણને થોડા એવા ડ્રગ્સનું લિસ્ટ મળી ગયું છે અમને લોકોને, કે જે અમે યુઝ કરશું અને જેનો થોડો ઘણો એને ઇન્ફેક્શન ઓછું કરવામાં રોલ છે. હજી જે કહેવાય ને કે એની જે રામબાણ ઇલાજ કહેવાય કે જે એકદમ એવો ડ્રગ છે કે જે એના માટે જ કામ કરે, એવી હજી કોઈ ડ્રગ્સ અપ્રૂવ નથી થઈ, અંડર ટ્રાયલ છે, ટૂંક સમયમાં આવી પણ શકે છે. તો વી હોપ કે કોઈ એવી સારી ડ્રગ્સ જલ્દી આવી જાય. સર, એક સિમ્પટોમેટિક ની વાત કરું કે લક્ષણો જે છે તેમાં કોઈક વ્યક્તિને નાક ગળતું હોય, ગળામાં બળતરા થતા હોય અને બીજી થોડો તાવ જેવું હોય, તો એવું માની શકાય કે એને કોવિડ-19 ના અસરગ્રસ્ત છે? યસ યસ યસ, બહુ સારો ક્વેશ્ચન છે. અને રૂટિનલી અમે અમારી ઓપીડી પ્રેક્ટિસમાં આ ટાઈપના પેશન્ટ જોતા હોઈએ છીએ. અગર કોઈ પેશન્ટને નાકમાંથી પાણી પડે છે, ગળામાં બળતરા થાય છે, માથું દુખે છે, કફ થાય છે, તો કોરોના વાયરસ હોવાની સંભાવના ઘણી ઘટી જાય છે. કારણ કે કોરોના વાયરસમાં સૂકી ખાંસી અને તાવ અને શરીરમાં વીકનેસ આવી, આ 3 ચિહ્નો કોમન છે. એટલે એવું કહેવાય કે જો અપર રેસ્પિરેટરી ટ્રેકના સિમ્ટમ્સ હોય કે નાકમાંથી પાણી પડે છે, ગળામાં બળે છે, તો એ પેશન્ટને સિઝનલ જે કોમન કોલ્ડ થતો હોય છે એ ટાઈપના સિમ્ટમ વધારે લાગે છે. કોઈ વ્યક્તિને ડૉક્ટર પાસે આવા સિમ્ટમવાળા વ્યક્તિ હોય, કારણ કે બેઝિકલી આ સિમ્ટમ તો ફ્લૂ કે બીજા વાયરલ ઇન્ફેક્શનમાં પણ સિમિલર હોતા હોય છે, યસ, તો કયા સ્ટેજ પર વ્યક્તિએ ડૉક્ટર કે મેડિકલ ફ્રેટર્નિટી પાસે જવું જોઈએ અને એમને બતાવવું જોઈએ?
જો હું એવું માનું છું કે ઇનિશિયલ ફેઝમાં તમારે સિમ્પલ જે મેડિસિન છે એમાં પેરાસિટામોલની મેડિસિન છે અને તમારી પાસે કોઈ એન્ટી એલર્જિક મેડિસિન હોય એ તમે લઈ શકો છો. ઇનિશિયલ ફર્સ્ટ ડેઝ પર તમારે ડૉક્ટરને મળવાની જરૂર નથી, કારણ કે આ બધા સિમ્પટમ સેલ્ફ રિઝોલ્વિંગ હોય છે જે 3 થી 4 દિવસમાં સારા થઈ જાય છે. અગર તમારું તાવનું લેવલ વધારે છે, કફિંગ વધારે થાય છે, તો તમારે ડેફિનેટલી ડૉક્ટર્સનો કોન્ટેક્ટ કરવો પડશે અને તમારે ડૉક્ટરને મળવું જોઈએ. તો આ એક તકેદારી રૂપે માસ્ક પહેરવાની હિદાયત આપવામાં આવે છે, તો ક્યારે કોણે માસ્ક ખરેખર પહેરવું જોઈએ? અત્યારે હું જોઉં છું કે જ્યારે પણ હું ઘરથી બહાર નીકળું છું ત્યારે રોડ પર શોપિંગ કરતા લોકો, બહુ બધા લોકો માસ્ક પહેરે છે. એકચ્યુઅલમાં માસ્ક પહેરવાની જરૂર કોને છે? માસ્ક પહેરવાની જરૂર એ લોકોને છે કે જે ઇન્ફેક્ટેડ દર્દીઓની સાર સંભાળ કરે છે, એટલે હેલ્થકેર વર્કર્સમાં આવશે ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને બીજા લોકો ઇન્ક્લુડિંગ પેશન્ટના રિલેટિવ જેઓ ઇન્ફેક્શનવાળા દર્દીઓની સાર સંભાળ લે છે અથવા તો હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં વર્ક કરે છે, આ લોકોને માસ્ક પહેરવાની જરૂર છે. નોર્મલી બધા લોકોને માસ્ક પહેરવાની જરૂર નથી. બીજો એક પ્રોબ્લેમ એવો છે કે માસ્કની સપ્લાય લિમિટેડ હોય છે અને જે કોમન લોકોમાં ફિયર છે કે આપણે માસ્ક લઈને પરચેસ કરીને સ્ટોર કરીએ, અને અત્યારે કેવું છે કે માસ્કના રેટ પણ બહુ બધા વધી ગયા છે, કારણ કે હવે સ્ટોક નથી એટલે બ્લેક માર્કેટમાં પણ બહુ મોંઘા ભાવે વેચાય છે. પણ એ માસ્કની જરૂર નોર્મલ લોકોને નથી, એ ખાલી ને ખાલી ડૉક્ટર્સ, સિસ્ટર્સ અને જે પેરામેડિકલ સ્ટાફ છે એ લોકોને જ છે. અત્યારે થઈ એવું રહ્યું છે કે ડૉક્ટર્સને પેરામેડિકલ સ્ટાફ માટે સપ્લાય મળતી નથી, કારણ કે નોર્મલ લોકોએ બધા માસ્ક પ્રિઝર્વ રાખી લીધા છે, જે આઈડિયલી થવું નહીં જોઈએ. તો આમાં જે માસ્કની વાત કરીએ તો માસ્ક કયા પ્રકારનું માસ્ક પહેરવું જોઈએ? જી બિલકુલ. તો અમારા ડૉક્ટર્સ અને નર્સિંગ ડિપાર્ટમેન્ટ અને પેરામેડિકલ સ્ટાફ માટે જે એક સર્જિકલ માસ્ક હોય છે જે સિમ્પલ અમે પહેરતા હોઈએ છે, એ ટ્રિપલ લેયર માસ્ક છે, એ અમારા માટે ચાલી જાય છે. પણ અગર કોઈ દર્દી એવો છે કે જેને કોરોના વાયરસ પ્રૂવ થઈ ગયો છે તો એ પેશન્ટ માટે અમારી પાસે એક સ્પેશિયલ માસ્ક હોય છે જે N95 માસ્ક કહેવામાં આવે છે, તો એ N95 માસ્ક પહેરવું જોઈએ. તો આ સ્વાઇન ફ્લૂ માટે પણ આ જ માસ્ક યુઝ કરે? યસ. તો જે એટલે અમારો રૂલ્સ એવો છે કે જે હાઈલી ઇન્ફેક્ટેડ પેશન્ટ હોય એના માટે થોડી વધારે પ્રિકોશન રાખવી જોઈએ, તો N95 માસ્ક થોડું વધારે એડવાન્સ પ્રિકોશન આપે છે અને એડવાન્સ પ્રિવેન્શન માટે હેલ્પ કરે છે, તો એવા દર્દીઓ માટે N95 માસ્ક પહેરીએ છીએ. સર, માસ્કની સાથે સાથે સેનિટાઈઝરની પણ બહુ જ ડિમાન્ડ ઉપડી છે, કારણ કે લોકોનું કહેવું એવું છે કે દરેક વ્યક્તિએ સેનિટાઈઝર રાખવું જોઈએ અને હાથ ક્લીન કરવા માટે, તો શું આનો કોઈ વિકલ્પ ખરો કે ફક્ત સેનિટાઈઝર જ વાપરવું જોઈએ? જી બિલકુલ. સેનિટાઈઝરની પણ આઈ થિંક સોસાયટીમાં બહુ અછત છે અને મેડિકલ સ્ટોરમાં પણ એના સ્ટોક્સ નથી. ફ્રેન્ડ્સ, સિમ્પલ તમારી પાસે સાબુ હશે, કોઈ પણ 10 રૂપિયાનો 5 રૂપિયાનો, એ સાબુથી તમે હેન્ડ વોશ કરશો તો એ સેનિટાઈઝર કરતાં 10 ટાઈમ વધારે ઇફેક્ટિવ છે. બે સેનિટાઈઝરનો પ્રિન્સિપલ શું છે કે તમે હાથ પર લગાવો અને હાથના વાયરસ મરી જાય છે, અને સાબુનો પ્રિન્સિપલ શું છે કે તમે હાથ પર તમે વોશ કરો ને વાયરસ આખો વોશ આઉટ થઈ જાય છે. તો આઈ થિંક જે વોશ આઉટ થઈ જાય એ સૌથી વધારે મહત્ત્વનું છે. તો બિલકુલ તમારે સેનિટાઈઝરની બિલકુલ જરૂર નથી, તમારે સેનિટાઈઝર સ્ટોક કરવાની બિલકુલ જરૂર નથી. તમારી પાસે કોઈ પણ સાબુ હોય, કોઈ પણ એવું કહેતો નથી કે આ જ કંપનીનો સાબુ હોય, કોઈ પણ સાબુ, રૂટીન સાબુ તમે એનાથી હેન્ડ વોશ કરશો. એના સિમ્પલ જે 5 સ્ટેપ છે, ખાસ કરીને હાથના પામ વોશ કરવાના છે, પછી આ બધી નકલ્સ છે એને ક્લીન કરવાની છે, જે ટીપ ઓફ ધ ફિંગર્સ છે એને ક્લીન કરવાની છે, આટલું તમે એરિયાને વોશ કરશો તો એ સેનિટાઈઝર કરતાં પણ વધારે પાવરફુલ છે. આપનું કેવું એવું છે કે સાધારણ સાબુથી પણ આનો ઈલાજ થઈ શકે? યસ. સાધારણ સાબુથી પણ એનો ઈલાજ થઈ શકે છે, અને હું એવું માનું છું કે સાધારણ સાબુ સેનિટાઈઝર કરતાં ઘણો પાવરફુલ છે. તો કોરોનાગ્રસ્ત કોઈ વ્યક્તિ, દરેક વ્યક્તિ મૃત્યુ પામે છે, એ શું સાચી વાત છે? જી બિલકુલ. જેટલા આપણા અમારી પાસે ડેટા આવેલા છે એમાં એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની ઉંમર 40 કે 50 વર્ષથી ઓછી છે અને હેલ્ધી છે, અગર એને કોરોના વાયરસ થાય તો 0.5 થી 1% ચાન્સ જ છે કે એમને સિવિયર પ્રોબ્લેમ થાય ને એમનું ડેથ થવાની શક્યતા છે. કોરોના વાયરસ બીજા વાયરસ જેવો જ છે કે જ્યારે પણ થશે
થોડા દિવસ તાવ રહેશે, સિમ્ટમ્સ રહેશે, અને નેક્સ્ટ 10-15 ડેઝમાં એ ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય છે. મોસ્ટલી કોમ્પ્લિકેશન નથી થતા. હવે કોમ્પ્લિકેશન થાય છે કેનામાં, કે જે લોકોની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે, જેમને ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધારે છે, જેમને કિડની, હાર્ટ, લીવર, લંગ્સના પ્રોબ્લેમ્સ છે, અથવા તો જેમની ઇમ્યુનિટી બહુ ઓછી છે, તો આવા બધા લોકોમાં કોરોના વાયરસ ઇન્ફેક્શન નું સિવિયરિટી વધારે થાય છે. પણ તમે જનરલ લોર એવો છે કે કોઈ પણ આ જે એજ ગ્રુપ મેં કીધું, આ એજ ગ્રુપમાં કોઈ પણ ઇન્ફેક્શન થાય તો એમાં કોમ્પ્લિકેશન્સના ચાન્સ વધારે જ છે, એ કોરોના હોય, સ્વાઇન ફ્લૂ હોય કે કોઈ બીજો વાયરસ હોય. સાહેબ, સામાન્ય જનતાની જો વાત કરીએ કે જેમને કંઈ ખ્યાલ જ ના હોય, કે કારણ કે જે ભણેલા વર્ગ છે એમને તો ખ્યાલ હોય છે, પણ જે આમ આદમી છે એમને જો તકેદારીઓ રાખવાની હોય તો એના માટે શું સલાહ આપશો? તકેદારીઓમાં હું એટલું જ કહીશ કે ખાસ કરીને તમે છે ને જે જગ્યાએ ટોળું થાય છે, કે જ્યાં 10 કરતાં વધારે લોકો ભેગા થાય છે, એવી જગ્યાએ ના જાઓ. બીજી વસ્તુ કે તમે જ્યારે પણ ખાંસી ખાઓ ત્યારે તમારે ખાંસી અહીંયા ખાવાની છે. અહીંયા શું કામ ખાવાની છે કે તમે બાયચાન્સ હાથ ઉપર ખાંસી ખાશો તો તમારા એ જે બેક્ટેરિયા કે વાયરસ છે હાથ પર આવશે અને પછી તમે બીજાને ટ્રાન્સમિટ કરશો. તમે અહીંયા ખાંસી કરશો તો આટલા ભાગમાં જ રહેશે અને પછી તમે ક્લોથ ચેન્જ કરશો તો એ રિપ્લેસ થઈ જશે. સર, કોઈ વ્યક્તિ જો એન કોવિડ પોઝિટિવ નીકળે અને એના સંપર્કમાં આવે તો એણે શું કરવું જોઈએ? અગર તમારી પાસે અથવા તમારા કોઈ રિલેટિવ છે કે જેને કોરોના વાયરસ ડિટેક્ટ થઈ ગયો અને તમે એમના સંપર્કમાં આવેલા છો, તો સૌથી પહેલું કામ તમારે સેલ્ફ આઇસોલેશન થઈ જવાનું છે, કે તમને હાઈએસ્ટ ચાન્સ છે એ વાયરસનું ઇન્ફેક્શન થવાના. તો તમારે શું કરવાનું છે કે તમે તમારા બધા ફેમિલી મેમ્બરથી દૂર એક ક્વોરન્ટાઇન એટલે 15 દિવસ માટે આઇસોલેશનમાં થઈ જવાનું છે. અને આ 15 દિવસમાં તમારે તમારા સિમ્ટમ્સ ઓબ્ઝર્વ કરવાના છે કે તમને તાવ, ખાંસી, વીકનેસ કે એવું કાંઈ થાય, અને એવું કાંઈ સિમ્ટમ્સ થાય તો તમે તમારા ડૉક્ટરને કોન્ટેક કરીને તમારે લેબોરેટરી ટેસ્ટ કરાવવી જોઈએ, અને ખાસ કરીને કોરોના વાયરસ માટે ટેસ્ટ કરવાનો રહેશે. સોશિયલ મીડિયાની સાહેબ જો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં એવી ઘણી અફવાઓ ફેલાઈ રહી છે અને એવા ઘણા નુસ્ખાઓ સામે આવી રહ્યા છે, તો એ નુસ્ખાઓમાં સચ્ચાઈ ખરાઈ શું છે અને એની રિયાલિટી શું છે? બિંગ અ ડૉક્ટર, મને પણ ઘણા બધા મારા ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સથી મેસેજીસ આવતા હોય છે અને એ લોકો મને કોમનલી પૂછતા હોય છે કે આમાં સત્ય કેટલું છે. હું થોડા એક્ઝામ્પલ આપું કે કયા મેસેજીસ આવે છે. એવું કહે છે ગરમ પાણી પીવાથી કોરોના વાયરસ બોડીમાંથી ક્લીન થઈ જાય છે. આ વસ્તુ સાચી હજી સુધી પ્રૂવન થઈ નથી. કોઈ મોટી હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવું ડિક્લેર નથી કરેલું કે આ કરવાથી ડેફિનેટલી. સામાન્ય રીતે આપણે કોમન કોલ્ડ અને થ્રોટ ઇન્ફેક્શનમાં ગાર્ગલ્સ કરતા હોઈએ છીએ, જે આપણને ડેફિનેટલી સિમ્ટમ્સમાં હેલ્પ કરે છે, પણ એ ટ્રીટમેન્ટ નથી. બીજી વસ્તુ એવું કહે છે ગાર્લિક ખાવાથી પણ કોરોના વાયરસ થવાનો ચાન્સ ઓછો છે. નો ડાઉટ ગાર્લિકની કેવી છે કે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી છે, કે તમારી બોડીમાં જે ઇન્ફ્લામેશન્સ થાય એ ઓછું કરે છે, તમારા સિમ્ટમ્સમાં ઘણી રિલીફ કરે છે અને તમારી ઇમ્યુનિટી પણ વધારે છે. પણ એ કોરોના વાયરસની પ્રિવેન્શન કરવાની કોઈ કેપેબિલિટી નથી, એ વસ્તુમાં કોઈ તથ્ય નથી. બીજી કોમન વસ્તુ કોરોના વાયરસ વિશે એવી કહેવામાં આવે છે, તમારા ધ્યાનમાં કોઈ બીજા મેસેજ કે એલ્કોહોલની વાત છે કે ભાઈ દારૂના સેવનથી? યસ, તો એ એ એ પણ કોઈ પ્રૂવન નથી કે આ વસ્તુ ખાવા પીવાથી પ્રિવેન્શન થઈ શકે, એવી કોઈ વસ્તુ હજી સુધી પ્રૂવન નથી. ખાસ કરીને એક અમારા મેડિકલમાં પણ એક કોમન ડિસ્કશન થતું હોય છે કે એક મલેરિયાની મેડિસિન લેવાથી પણ કોરોના વાયરસ થતો નથી. ફ્રેન્ડ્સ, કોઈ પણ મેડિસિન લેતા પહેલાં તમારા ડૉક્ટરને પૂછજો કે એ લેવાથી મને ફાયદો થશે કે નુકસાન થશે, કારણ કે ઘણી એવી મેડિસિન્સ છે, ઇવન જે મલેરિયાની મેડિસિન્સ છે ક્લોરોક્વિન, એ લેવાથી ઘણી વખત ન્યુરોલોજિકલ સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે. તો એવું નહીં થવું જોઈએ કે તમે પ્રિવેન્શન માટે દવા લો અને એ દવાની સાઇડ ઇફેક્ટ તમને થાય. તો જ્યાં સુધી કોઈ મોટી હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રૂવ ના કરે ત્યાં સુધી તમારે એ મેડિસિન લેવાની નથી. સાહેબ, જે ક્વોરન્ટાઇનની વાત થઈ અને હોમ આઇસોલેશનની વાત થઈ, તો એવા ઘણા વ્યક્તિઓ હશે કે જે તમે કીધું કે આઇસોલેટ થઈને એટલે પરિવારથી દૂર થઈને રહેવું જોઈએ આઈડિયલી, પણ ઘણાની એવી પરિસ્થિતિ ના હોય અને ઘરમાં જ એક એક રૂમમાં બંધ રહેતા હોય, તો એમણે શું તકેદારી લેવી જોઈએ અને પરિવારે શું તકેદારી લેવી જોઈએ?
જો ક્વોરન્ટાઇનનો મતલબ અને આઇસોલેશનનો મતલબ એવો છે કે તમારે તમારા પરિવારથી દૂર રહેવાનું છે, અને પ્રિફરેબલી એ બેસ્ટ વે ત્યારે જ થશે કે જ્યારે તમે બીજા ઘરમાં જ અથવા તમારા કોઈ દૂરના ઘરમાં તમે રહો, અને એ ઘરમાં તમારે એકલા રહેવાનું છે, અને 14 દિવસ સુધી તમે તમારા પરિવારના ફિઝિકલ કોન્ટેક્ટમાં અથવા તો એક જ રૂમમાં તમારે થવાનું નથી. તો આ એકચ્યુઅલી ક્વોરન્ટાઇનની ડેફિનેશન છે. આ જે મહામારી ચાઇના પછી જે ઇટલીમાં ફેલાઈ અને ભારતને ભરખી લીધું છે, તો શું દેખાઈ રહ્યું છે આપણે, શું પરિસ્થિતિ દેખાઈ રહી છે? જે હમણાં જે 200-250 જેવા લોકો સસ્પેક્ટેડ કોરોના વાયરસથી અસરગ્રસ્ત છે, તો આગળ શું પરિસ્થિતિ દેખાઈ રહી છે? મને એવું લાગે છે કે દિવસે ને દિવસે આના કેસીસ તો વધે છે, અને આઈ થિંક ઇન્ડિયામાં આના કેસીસ વધશે. એના ઘણા બધા ફેક્ટર્સ છે. એક તો આપણે જે પબ્લિક ગેધરિંગ્સ છે, જે ટ્રાફિક્સ છે, એ હજી મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે એટલો ફરક નથી પડ્યો જે પડવો જોઈએ. આઈડિયલી આપણે પબ્લિક ગેધરિંગ બધા બંધ કરી દેવા જોઈએ, બધા હોલિડે કેન્સલ કરી દેવા જોઈએ. ખાસ કરીને કોઈ પણ રૂમ છે કે જ્યાં 10 લોકોથી વધારે છે, એર કન્ડિશનવાળું એન્વાયરમેન્ટ છે, ત્યાં પણ નહીં જવું જોઈએ. તો એક તો આ ફેક્ટરના લીધે કેસ વધવાના ચાન્સ છે. બીજી વસ્તુ, આ કોરોના વાયરસનો જે સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ છે કે અરાઉન્ડ 30-40% લોકોમાં એસિમ્પ્ટોમેટિક છે, કે જેમાં કોઈ સિમ્પટમ નથી. એટલે પેશન્ટને ઇન્ફેક્શન છે, એને કોઈ સિમ્પટમ નથી. તો આવા દર્દીઓ સમાજમાં રહીને બીજાને ઇન્ફેક્શન ફેલાવી શકે છે. અને મારા ખ્યાલથી જે બીજા કન્ટ્રીઝમાં થયું છે, ઇટલીમાં, આઈ થિંક ઈરાનમાં, ઇવન યુએસએ, કેનેડા, એ બધી કન્ટ્રીઝમાં કેવું છે કે વીક્સની અંદર કેસનું પ્રમાણ ડબલ ટ્રિપલ થવા માંડ્યું છે. તો એ પેટર્ન જો ઓબ્ઝર્વ કરીએ તો એ પેટર્ન આપણે ઇન્ડિયામાં પણ થઈ શકે છે. પણ એ બધી વસ્તુ હું એવું માનું છું આપણા હાથમાં છે કે આપણે કેટલી તકેદારીઓ, આપણે કેટલી સાવચેતી રાખીએ એના પર નિર્ભર કરે છે. સાહેબ, પ્રધાનમંત્રી મોદીજીએ જનતા કર્ફ્યુનો આદેશ આપ્યો છે, એક સ્વૈચ્છિક રીતે કર્ફ્યુ પાડવાનો, તો એની પાછળનો શું સંદેશ કે શું હેતુ હોઈ શકે પ્રધાનમંત્રીનો? જે આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રીએ જે જનતા કર્ફ્યુનો જે ડિસિઝન લીધો છે, એ બહુ નોબેલ ડિસિઝન છે. એનાથી કેવું થશે કે અમારી જેટલી બધી સ્ટડીઝ છે કે જે પાછલા જેટલા મોટા મોટા આઉટબ્રેક થયેલા, જે H1N1 છે, SARS-નો આઉટબ્રેક છે, એ બધામાં એટલું જાણવા મળ્યું કે જો આપણે લોકોથી દૂર રહેશું એક પર્ટિક્યુલર ટાઈમ માટે, તો એને ફ્લેટન ધ કર્વ કહેવાય, કે જ્યારે બહુ બધા પેશન્ટ્સ સમાજમાં છે અને એકબીજામાં જલ્દી જલ્દી ફેલાય છે, અને તમે જો લોકોથી દૂર થઈ જાઓ, એકલા થઈ જાઓ, તો એ ઇન્ફેક્શનનું લેવલ ધીમે 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 ડાઉન થઈ જાય છે. તો આના માટેનું જે સ્ટેપ લેવાય એને એવું જ કહેવાય છે કે તમે લોકોને નહીં મળો અને ઘરે રહો. તો જે આપણા પ્રધાનમંત્રીએ જે સ્ટેપ લીધું છે કે જનતા કર્ફ્યુ, કે તમે લોકો જ ડિસાઇડ કરો કે એક દિવસ માટે તમે, હું એવું માનું છું કે આ જનતા કર્ફ્યુ વારે વારે થવા જોઈએ, અને એ આપણે ડિસાઇડ કરવાનું છે. આપણા પ્રધાનમંત્રીએ જે આપણને મેસેજ આપે છે એનો મેઇન ગોલ એટલો જ છે કે આપણે સમાજમાં જે ફેલાતા કેસો છે એ બધા ઓછા કરી દઈએ. આ જનતા કર્ફ્યુમાં જ્યારે પરિવાર સાથે લોકો ઘરમાં હોય છે, તો એમણે શું વસ્તુની તકેદારી લેવી જોઈએ અને શું શું કરવું જોઈએ, એના માટે આપ શું કહેશો? જો એક બહુ સારો મેસેજ છે કે ઇફ યુ કાન્ટ ગો આઉટસાઇડ, યુ ગો ઇનસાઇડ, કે અગર તમે બહાર નથી જઈ શકતા તો તમે અંદર જાઓ. એનો મતલબ કે છે કે તમે તમારી જાત સાથે, તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, તમે મેડિટેશન કરો, સારા પુસ્તકો વાંચો, મોટિવેશનલ વિડીયોઝ જુઓ, ફેમિલી સાથે સારા ઇન્ફોર્મેટિવ સ્પોર્ટ્સના મૂવી જુઓ. તો આઈ થિંક આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે કે તમે તમારી જાતને ઓળખો, તમારા ફ્યુચર ગોલ્સ વિશે વિચારો, તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો. અને હું એવું માનું છું કે આપણી બિઝી લાઈફમાં કોરોના વાયરસ આપણને એવું કહેવા માગે છે કે તમે થોડોક ટાઈમ રેસ્ટ લો, તમે થોડો ટાઈમ તમારા પરિવારને આપો. તો હું આને એક પોઝિટિવ એંગલ તરીકે જોઉં છું. સાહેબ, અંતમાં એક મેસેજ, એઝ એન ઇન્ફેક્શન સ્પેશિયલિસ્ટ, એક મેસેજ, એક સંદેશ આપો અમારા દર્શકોને. જી બિલકુલ, હું તો એવું માનું છું કે આજે કોરોના છે તો કાલે કોઈ બીજો વાયરસ છે, એના પછી કોઈ બીજો વાયરસ આવશે. તો આપણા માટે જે લર્નિંગ પોઈન્ટ એવું છે કે હંમેશા તમે તમારી ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રેન્થન રાખો. તમારી રોગ પ્રતિકારક શક્તિ જો સ્ટ્રોંગ હશે તો તમને નવા નવા ઇન્ફેક્શન થવાના ચાન્સ નહીં રહે. તો ખૂબ પાણી પીઓ, સારો એક્સરસાઇઝ કરો, એટલીસ્ટ દિવસને 30 મિનિટ તમે વોકિંગ કરો, યોગા કરો, સૂર્ય નમસ્કાર કરો, તમે ખુશ રહો, તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, તમે સારો ખોરાક જમો,
જંક ફૂડથી દૂર રહો, માઇન્ડફુલનેસ છે, મેડિટેશન્સ છે એવું કરો, અને બને ત્યાં સુધી તમે ઇન્ફેક્ટેડ લોકોથી, પબ્લિક ગેધરિંગ્સથી, હોસ્પિટલ્સથી દૂર રહો. હું બીજો ઇન્ફોર્મેશન, ઇમ્પોર્ટન્ટ મેસેજ એ પણ આપવા માગું છું કે માનો કે તમારા કોઈ રિલેટિવ હોસ્પિટલમાં એડમિટેડ છે અને તમારે રિયલમાં એમની કેર કરવી છે તો તમે એને ફોન પર પૂછીને ખબર કાઢો. બને ત્યાં સુધી હોસ્પિટલ વિઝિટ તમે અત્યારે ટાળો, અને જરૂર વગરની હોસ્પિટલ્સમાં તમે જવાનું ટાળો. તમે તમારા દર્દી, તમારા રિલેટિવની ખબર કાઢવા માગતા હોય તો હમણાં આપણી પાસે વોટ્સઅપ ને વિડીયો કોલની એપ્લિકેશન્સ પણ છે, તો એમાંથી પણ તમે એમની સાથે વાત કરી શકો છો. પણ જે સૌથી ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, હું મારા બધા જ દર્શકોને કહેવા માગું છું કે પ્લીઝ 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 નેક્સ્ટ વન મંથ માટે તમે કોઈ પણ પબ્લિક ગેધરિંગમાં નહીં જાઓ. તમે તમારી કોઈ વિદેશની અથવા ઇન્ડિયાની ટૂર હોય એ પણ કેન્સલ કરો. મેક્સિમમ ટાઈમ તમે ઘરે સ્પેન્ડ કરો. તમે ઘરે બેસીને પણ તમે તમારું વર્ક કરી શકો છો, અને બસ તમે તમારી હેલ્થનું ધ્યાન રાખો. દર્શક મિત્રો, ઇન્ફેક્શન સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પ્રતિક સાવજનો આપણે આભાર માનીએ અને હેલ્થ પ્લસમાં કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. ફરીથી ઉપસ્થિત થઈશું એક વિશેષ ડૉક્ટર સાથે. નમસ્કાર. થેન્ક યુ.